તો મંત્રી દર્શના જરદોશ સામે પાસધારકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. કોસંબા રેલવે સ્ટેશન પર દર્શના જરદોશની વિરૂદ્ધમાં પોસ્ટર્સ લાગ્યા છે. ટ્રેન નહીં તો વોટ નહીંના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. કોરોનાકાળમાં બંધ કરાયેલી ટ્રેન શરૂ ન કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રેન શરૂ કરવા માટે ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરવામાં આવી હતી. પાસધારકોની માંગણીને ધ્યાને લઈને નવી ટ્રેનોના સ્ટોપેજની માંગ કરવામાં આવી હતી. સાંસદ દ્વારા બનાવેલી કોસંબા રેલવે સલાહકાર સમિતિ ખોરવાઈ જવાને કારણે આ બેનરો લાગ્યા છે. મંત્રી દર્શના જરદોશ સામે પાસધારકોએ આક્રોશ છે તે વ્યક્ત કર્યો છે. કોરોના સમયે બંધ થયેલી ટ્રેનો ફરીથી શરૂ ન થઈ તેને લઈને વિરોધ છે અને તેના જ વિરોધમાં હવે પોસ્ટર્સ લાગ્યા છે. કોસંબામાં દર્શના જરદોશ વિરુદ્ધ આ પોસ્ટર્સ છે તે લગાવવામાં આવ્યા છે. સંવાદદાતા નિર્મલ પટેલ ફોન લાઇન પર જોડાયા છે. નિર્મલ, મંત્રી દર્શના જરદોશ સામે પાસધારકોનો આક્રોશ છે, અલગ અલગ જગ્યાએ પોસ્ટર્સ લાગ્યા છે, શું મામલો? જે ચોક્કસથી નેહા કે ટ્રેનમાં જે અપડાઉન કરતા હોય છે તેઓને રોજ માંગણી હોય છે. જે પાસ ધારકો હોય છે તેઓ ડેઇલી ટ્રેનમાં અપડાઉન કરતા હોય છે. ત્યારે કોરોના કાળ દરમિયાન જે બંધ કરેલી ટ્રેનો હતી તે ચાલુ કરવા માટે અહીંના ધારાસભ્ય ગણપત વસાવા અને સાંસદ પ્રભુ વસાવાને પાસ ધારકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને રેલવે મંત્રી દર્શના જરદોશને પણ ટ્વીટ કરવામાં આવી હતી. પરંતુ જે જૂની ટ્રેનો છે ફરી ચાલુ કરવામાં ન આવી હતી અને જે સમયે અમુક ટ્રેનો નથી ઉભી રહેતી અને લાંબો સમયથી ટ્રેન જે ઉભી નથી રહેતી તેની પાસધારકો સ્ટોપિંગની માંગ કરી રહ્યા હતા. પરંતુ આ જે માંગણી હતી તે ન સંતોષાતા આજ રોજ કોસંબા રેલવે સ્ટેશન પર પાસધારકો દ્વારા જો વોટ ટ્રેન નહીં તો વોટ નહીં ના બેનરો લગાવી અને જે રેલ મંત્રી છે દર્શના જરદોશનો વિરોધ કરવામાં આવ્યો હતો. બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર.